શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. જુલાઈ મહિનાની બુકમાં પેજ નંબર 42 ઉપર આપણે જોઈએ શું કરવાનું છે, તો કે ચિત્ર ગણી નંબર લખો. તો અહીંયા ચિત્ર આપેલા છે, શેના છે? બેટના. તો એ આપણે ગણવાના છે અને સામેના બોક્સમાં જેટલા હોય એટલા નંબર લખવાના છે. તો અહીંયા આપણે ગણીએ કેટલા બેટ છે, તમે પણ મારી સાથે ગણજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આપણે બોક્સમાં લખીશું 9. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મકોડાનું ચિત્ર આપેલું છે, તો તેને આપણે ગણી અને સામેના બોક્સમાં નંબર લખીશું. તો આપણે ગણીશું કેટલા છે, 1, 2, 3, 4, 5. તો આપણે લખીશું 5. હવે અહીંયા શેના ચિત્ર છે, તો કે બોલના. તો એને આપણે ગણી અને જે નંબર આવે એ સામેના બોક્સમાં લખવાના છે. તો તમે પણ મારી સાથે ગણો. 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા લખીશું 6. અહીંયા આપેલું છે માખીનું ચિત્ર, તો જોઈએ આપણે ગણીશું કેટલી માખી છે. 1, 2, 3, 4. તો આપણે લખીશું 4. હવે વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટરનું ચિત્ર આપેલું છે, તો એ આપણે કેટલા છે તે ગણી અને સામેના ખાનામાં નંબર લખીશું. 1, 2, 3. તો અહીંયા લખીશું 3. હવે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ચિત્ર ગણી અને નંબર લખાઈ ગયા છે. તો હવે આવે છે શું, તો કે ચિત્ર ઓળખી તેના સ્મોલ અલ્ફાબેટ ફરતું રાઉન્ડ કરો. અહીંયા ચિત્ર આપેલા છે, તો આ ચિત્ર શેનું છે, તો કે એપલનું. તો એ ફોર એપલ. તો અહીંયા શું છે, એ ડી અને સી આપેલું છે. તો એમાં એ ફોર એપલ છે, તો આ એ ઉપર આપણે રાઉન્ડ કરીશું. બીજું ચિત્ર છે બી ફોર બોલ. બોલ એટલે દડો, અને એની નીચે આપણે અલ્ફાબેટ આપેલા છે એ સી અને બી. તો આપણે બી ફોર બોલ ક્યાં છે, તો અહીંયા. તો એના ઉપર રાઉન્ડ કરીશું. હવે આપેલું છે સી ફોર કેટ. કેટનું ચિત્ર, કેટ એટલે બિલાડી. એની નીચે ત્રણ અલ્ફાબેટ આપેલા છે ડી સી અને બી. તો આપણે સી ફોર કેટ ક્યાં છે, તો અહીંયા. તો એના ઉપર રાઉન્ડ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 42 પૂરું થયું છે અને પેજ નંબર 43 પર એવી જ રીતે ચિત્ર ગણી નંબર લખો એ કરવાનું છે. તો જુલાઈ મહિનાની બુકમાં પેજ નંબર 42 જેવી રીતે મેં કરાવ્યું છે, એવી જ રીતે પેજ નંબર 43 તમારી જાતે ચોપડીમાં કરવાનું છે. સૌને જય શ્રી કૃષ્ણ.